हेलो, डाइटिशियन हेतल सरैया, वेट मैनेजमेंट एक्सपर्ट्स, स्पोर्ट्स न्यूट्रिशनिस्ट एंड डायबिटीज एजुकेटर। सो जारे लॉकडाउन 2.0 आपने नो समय मळ्यो छे, आपने गोल्डन पीरियड मळ्यो छे, तो आपणे आ समयने वेड़फवो नथी। ड्यूरिंग कंसल्टेशन्स घणा बधा एवा सजेशन्स आवे छे के एवा क्वेश्चन्स भी आवे छे के शुं करीए, कंटाळो आवे छे, रूटीन फॉलो नहीं थतुं, इंडल्जन्स करवानुं मन थाय छे, घणुं बधुं जमी लेवाय छे के जे खबर छे के जे हेल्थी नथी। सो मैं एवो विचार कर्यो के ड्यूरिंग धीस लॉकडाउन पीरियड आपणे आ पीरियडने एवुं नथी विचार्युं के 3 મે પછી આપણે લાઇફસ્ટાઇલ નવી સ્ટાર્ટ કરીશું કે જે રૂટીન છે એને ભૂલી અને જે રિધમમાં જઈએ છીએ એમ જવા દઈએ અને 3 મે પછી જોયું જશે એમ ફોડી લઈશું, એવું નથી કરવું। આપણે આ સમયને વેડફવો નથી। સો હું તમારી સમક્ષ 10 લાઇફસ્ટાઇલ ચેન્જીસ ડે ટુ ડે આપીશ। બહુ એને આપણે એવું નથી વિચાર કરવું કે કાલથી જ બધું કરી લેવું છે, નાના 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 સ્ટેપ્સ ભરીને આપણે આગળ જવું છે। તો હું તમારા સમક્ષ ડેલી એક ટિપ્સ રજૂ કરીશ, રાઈટ? સો વીલ સ્ટાર્ટ વિથ ધ ટુડે ટિપ નંબર 1। અત્યારે જેટલા પણ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, રાઈટ, આટલી બધી માર્કેટમાં ઇન્ફોર્મેશન્સ, ન્યૂઝ પેપર, ગૂગલ, ટીવી, એડવર્ટાઇઝમેન્ટ, સોશિયલ મીડિયા, આટલું બધું જ હોવા છતાં આપણે અને ગાર્ડન્સમાં બધા ડેલી વોક કરવા છતાં બધા જાડા જ છે, કોઈ પતલું નથી થયું। ઘણા બધા લોકોએ વજન વધાર્યા અને ઘટાડ્યા, આ ડ્યુરેશન્સમાં મોસ્ટ ઓફ ધ પીપલ ઇઝ ગેઇનિંગ વેટ। તો સૌથી મોટો ચેલેન્જ છે કે એને મેન્ટેન કરી રીતે રાખવું। બીજું કે જેટલા પણ લોકોએ પૂર્વમાં એટલે કે પહેલાં વજન ઉતાર્યું છે એ બધાએ વજન ફટાફટ વધી જાય છે। કોઈ કોઈની સાથે, તમારા ફ્રેન્ડે તમારી સાથે ડાયટ ચાર્ટ શેર કર્યો હશે, તમે ઇન્ટરનેટમાં સાંભળ્યું હશે, તમે વાંચ્યું હશે કે તમે કંઈ પણ કર્યું હશે, બટ અગર તમે લાઇફસ્ટાઇલ ચેન્જ એટલે કે આ બધી વસ્તુને તમે પર્મનન્ટ નહીં રાખો તો કોઈ મતલબ નથી, રાઈટ? તો આજે આપણે એક એવી સિસ્ટમ વિશે વાત કરવાના છે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જેને કહેવાય છે કે બાયોલોજિકલ ક્લોક ઓર સર્કેડિયમ રિધમ ઓફ અ સ્લીપ, રાઈટ? તમે સાચું સાંભળ્યું છે, ધીસ ઇઝ અ નેચર ઓફ અર સાયકલ। આપણા સેલ્સ અને ટીશ્યુ એ નેચરલ રિધમથી બનેલા છે આપણા શરીરમાં, રાઈટ? એ એક બાયોલોજિકલ ક્લોકથી બનેલા છે, આપણું સૂવાનું, આપણું ઉઠવાનું, આપણું જાગવાનું, આપણું બધી જ ક્રિયાઓ વિચ ઇઝ ઓર્ગેનાઇઝ્ડ, રાઈટ? ઓર્ગેનાઇઝ છે, પ્રોપર ટાઈમ ઉપર થાય છે અને ટાઈમ ઉપર જ થવી જોઈએ। આપણી બોડી ટાઈમ પર આપણને ભૂખ બી કેમ લાગે છે? ધીસ ઇઝ ઓલ અ પાર્ટ ઓફ અ બાયોલોજિકલ ક્લોક। બાયોલોજિકલ ક્લોક ઇઝ 24 આવર ક્લોક, જેને બીજી લેંગ્વેજમાં તમે માસ્ટર ક્લોક પણ કહી શકો છો, રાઈટ? જેમ કે આપણી બોડી જેમ નેચરલ છે એમ ઘણી બધી સિસ્ટમ પણ નેચરલ છે, જેમ કે સનશાઇન એન્ડ સનરાઇઝ ઇઝ વેરી નેચરલ, મૂનરાઇઝ એન્ડ મૂનશાઇન ઇઝ વેરી નેચરલ, રાઈટ? પાંદડાઓનું ઉગવું, પાનખર ઋતુ અને નવા આવા એ પણ એક નેચરલ સિસ્ટમ છે, રાઈટ? પ્રાણીઓ અથવા કે જેટલા પણ હ્યુમન સ્પીસીસ છે ધરતી ઉપર એ બધા જનું એક બાયોલોજિકલ સિસ્ટમ સેટ છે, રાઈટ? બટ સૌથી વધારે ડિસ્ટર્બ કોની છે? હ્યુમન માઇન્ડ, કેમ? આપણે આપણી આદતો, આપણી લાઇફસ્ટાઇલ, ટેકનોલોજી, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, થેન્ક્સ ટુ ગેજેટ્સ, થેન્ક્સ ટુ આર એક્સક્યુઝિસ, લેક ઓફ મોટિવેશન અને સૌથી ઇમ્પોર્ટન્ટ ડિટર્મિનેશન નથી, જેને લઈને આપણે એ વસ્તુને લઈને બધું ડિસ્ટર્બ કરી રહ્યા છીએ। વી આર ચેન્જિંગ આર લાઇફસ્ટાઇલ। જેટલા પણ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર અત્યારે મેક્સિમમ જેટલા પણ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે બધાનું એક સિસ્ટમ છે, બિકોઝ વી આર નોટ ઇન અ રિધમ, રાઈટ? સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ વિથ એક્ઝામ્પલ, જેમ કે બાળકનું, નાનો બાળક જન્મે ત્યારે રાત્રે જાગવું અને દિવસે સૂવું એની એક નેચરલ બાયોલોજિકલ ક્લોક છે, રાઈટ? બીજી બાયોલોજિકલ ક્લોક એક એવી છે કે જે તમે નેચરલી સમજી શકો છો કે નાનું બાળક હોય છે એ રાત, ડૉક્ટર એવું કહે છે કે રાત જેટલું સૂશે એટલું એનો ગ્રોથ થશે। ત્રીજું આપણે એનું એક્ઝામ્પલ સમજીએ, જેટલેક, જ્યારે તમે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જાઓ છો ત્યારે શું થાય છે કે તમારી ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય છે, તમારું ઘણું બધું ડિસ્ટર્બ થઈ જાય છે, ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ એક્ઝામ્પલ ઓફ અ બાયોલોજિકલ ક્લોક, રાઈટ? ઓકે, તો બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ થવાના જે સિમ્ટમ્સ છે એ શું છે? તો કે ડાયજેશન ડિસ્ટર્બ થવું, કોઈ પણ કામમાં ફોકસ ના રહેવું, મેન્ટલ એન્ડ ફિઝિકલ ડિસ્ટર્બન્સ હોવા, હોર્મોનલ ઇમ્બેલેન્સ, ઓબેસિટી, ફેટ્સ અરાઉન્ડ યોર બેલી, એન્ડ યસ, મૂડ સ્વિંગ્સ, ડિપ્રેશન, એન્ઝાયટી, રાઈટ? ઘણી વખત સ્વીટ્સ ખાવાનું બંધ થઈ જાય, ઘણી બધી વખત જે ક્રેવિંગ્સ આવતા હોય એનું પણ વન ઓફ ધ રીઝન છે, રાઈટ? લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ બેનિફિટ્સ ઓફ બાયોલોજિકલ ક્લોક. ધ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એન્ડ ધ પાવરફુલ ટૂલ ઇઝ તમારું મેટાબોલિઝમ, તમારી ચયાપચયની ક્રિયા ઇમ્પ્રૂવ થાય છે આનાથી,
ઓકે, ચા પછીની ક્રિયા ઇમ્પ્રૂવ થાય છે, એની સાથે બીજું હોર્મોન્સ જે ડિસ્ટર્બ છે એના પ્લેસ ઉપર આવવા માંડે છે. તમારી જે ઓબેસિટી છે એ ધીમે ધીમે નોર્મલ થવા માંડે છે. તમારું જે વર્કમાં ફોકસ ડાયવર્ટ થઈ ગયું છે એ એના ટાઈમ ઉપર એટલે કે એની જગ્યા ઉપર આવવા માંડે છે. એન્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ એવી વસ્તુ છે કે જે માઇક્રોસ્કોપિક છે, કે જે નરી આંખે ના જોઈ શકીએ, આપણા શરીરની અંદર થઈ રહેલી જે રિકવરીનું કામ જે છે, રિપેર એન્ડ રિકવરી. એનો મતલબ એવું નથી કે તમે એક્સરસાઇઝ કરો છો કે તમે એથ્લીટ છો તો જ રિપેર એન્ડ રિકવરી કામ કરે છે. રિપેર એન્ડ રિકવરીનો મતલબ એવો આવે છે કે આપણે શરીરમાં નવા સેલ્સ આવા અને જૂના સેલ્સનું ડેથ થવું, વિચ ઇઝ ઓલ્સો વન ઓફ ધ સાયકલ, રાઇટ, વિચ ઇઝ કોલ્ડ રિપેર એન્ડ ગ્રોથ. રિપેર એન્ડ ગ્રોથ ઇટ હેપન્સ વેન યુ સ્લીપ, તમે ઊંઘો છો ત્યારે આ ટાઈમ પર થાય છે. તમારું બોડીનો ગ્રોથ આ ટાઈમ પર થાય છે. મેન્ટેનન્સ એટલે કે જેટલું બી આફ્ટર 45 or 50 જ્યારે નવા સેલ્સ નથી બનતા ત્યારે જૂનાને જાળવી રાખવાનું કામ પણ આ બાયોલોજિકલ ક્લોકથી થતું હોય છે. ડિટોક્સિફિકેશન એટલે કે ડિટોક્સ ડાયટ નહીં, પણ નેચરલ આપણી બોડીની જે એક સિસ્ટમ છે કે જે જોઈતી વસ્તુ રાખે છે અને અનવોન્ટેડ વસ્તુ કાઢી નાખે છે, વિચ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ અ ડિટોક્સિફિકેશન્સ. આ બધા બેનિફિટ છે. યસ, સો આની શરૂઆત આપણે કઈ રીતે કરીશું? તો આવતીકાલથી સનરાઈઝ સાથે સવારમાં 6 થી 7 વાગ્યાની આસપાસ આપણે ઉઠીશું, 6 to 7 AM. હવે એવું ના કહેતા કે કાલે મારાથી નહીં ઉઠાય, આપણે શરૂઆત કરવાની છે. વી હેવ ટુ સ્ટાર્ટ 15-15 મિનિટ રોજ વહેલા ઉઠીને 6 થી 7 વાગે. આ જે ગોલ્ડન આર કે ગોલ્ડન પીરિયડ મળ્યો છે જેમાં તમે તમારાથી જે નથી થઈ શકતા એ બધા જ કામ કે જે યોર હોબીઝ, યોર સ્પિરિચ્યુઅલ થિંગ્સ કે જે વસ્તુ આપણે કરવા માટે ડિટરમાઇન હતા પણ ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ નથી કરવું, એના માટે અગર તમે ઉઠશો તો જ તમે હેપીનેસ પ્રાપ્ત કરી શકશો, રાઈટ? ઓકે, હવે કાલે આપણે વાત કરીશું કે ઉઠ્યા પછી હવે કરવાનું શું. બધા એમ કહેશે કે ઉઠીને કરવાનું શું, તો કાલે આપણે એના વિશે વાત કરીશું. પણ એ પહેલાં હું તમારો ઓપિનિયન જાણવા માટે ઈચ્છું છું કે તમે બધા ઉઠી અને શું કરો છો વહેલા ઉઠીને અથવા તો મોડા ઉઠીને, વોટ ઇઝ યોર ડેલી રૂટીન, મને કમેન્ટમાં મોકલી આપજો. પ્લસ ડોન્ટ ફગેટ ટુ ફોલો ઓર લાઇક આર ફેસબુક ઓર ઇન્સ્ટા પેજ ફોર મોર અપડેટ્સ. વિલ બી કમિંગ ટુમોરો. ટિલ ધેન, બાય બાય.